અન્યૂઝના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ. વલસાડમાં વેપારીઓ અને પોલીસ વચ્ચે મામલો ગરમાયો. વલસાડ શહેરના ખત્રીવાડ વિસ્તારમાં આજે સવારે બે વેપારીઓની દુકાનની અડધી શટર ખુલ્લી હોવાથી પોલીસ કર્મચારીઓએ બંને વેપારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અન્ય દુકાનદારો પણ આવી ચડતા પોલીસ અને વેપારીઓ વચ્ચે મામલો ગરમાયો હતો. પરંતુ સમયસર વલસાડ સિટી પીએસઆઈ જેઆઈ પરમાર આવી જતા મામલો થાળે પડ્યો હતો. હાલે ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે ગયા મહિને 20 એપ્રિલના રોજ વલસાડના કેટલાક મોટા વેપારીઓએ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ જોડે બેઠક કરી કોરોનાની ચેન તોડવા અને જિલ્લામાં કોરોના વાયરસ વધુ ના ફેલાય તે હેતુથી સ્વૈચ્છિક પોતાની દુકાનો બંધ રાખવા માટે નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણયથી અન્ય નાના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ જિલ્લામાં કોરોનાના કેસોમાં હરણફાળ વધારો થયો હતો અને પરિસ્થિતિ વધુ બગડી જવાથી જિલ્લા કલેક્ટર આર રાવલે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે અને કોરોના વધુ ના ફેલાય તે માટે મહિનાના દરેક રવિવારે માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દરેક જગ્યાઓ બંધ કરવા માટેનો એક હુકમ કર્યો હતો. આવી પરિસ્થિતિ સર્જાતા પોલીસે પણ પોતાની કામગીરી થોડી કડક કરી હતી. આ તમામ પરિસ્થિતિમાં નાના વેપારીઓને પણ મુશ્કેલીઓ વધવા માંડી છે. કારણ કે કોરોના કાળમાં વેપારીઓના ધંધા વેપાર તદ્દન ઠપ થઈ જવાને લીધે આવી મોંઘવારીમાં પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. માટે ચોરી છોપે થોડો ઘણો ધંધો વેપાર થાય તો તેમને થોડી રાહત મળે તેમ છે. જો કે આવી સ્થિતિમાં પોલીસના હાથ પણ કાયદાની રૂહે બંધાયેલા હોવાથી તેમણે ના છૂટકે આવી કામગીરી કરવી પડી રહી છે. આ તમામ બાબતોમાં હવે સરકારી તંત્ર દરમિયાનગીરી કરે અને વેપારીઓને વેપાર કરવા માટે થોડી છૂટછાટ તેવી નાના વેપારીઓમાં માંગ થઈ રહી છે. વલસાડ જિલ્લા કલેક્ટર આર રાવલના કોરોના સંક્રમણને અટકાવવાની અને લોકોને સમયસર સારી સારવાર મળે તે માટેની ઉમદા કામગીરી તેમણે કરી બતાવી છે, જેને લઈને વલસાડ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે વેપારીઓને પણ કોરોનાની ગાઈડલાઈન અને નિયમોના પાલન સાથે વેપાર કરવા મળે તેવી વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે. વલસાડની સ્વાદ પ્રિય જનતા માટે અવનવી વાનગીઓનો ખજાનો હોટેલ કિંગ ઓફ કબાબ. એકવાર અવશ્ય મુલાકાત લો.